સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણનું જે ગુજરાતી વિષયનું પેપર હતું એ પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે એટલે કે લખવાનો છે આપણે ફકરાનું વાંચન કરીએ કે રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જોવા જતા અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો આપણું પીલું જ છે હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે તેને કોશેટો કહેવાય જો કેવો પહેલવાન થઈ ગયો હશે પીલું કે સરસ મજાનો ફકરો આપણે આપ્યો તો એ ફકરો આપણે અહીંયા જોઈ જોઈને લખવાનો હતો હવે પ્રશ્ન બીજો છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવો એમાં પહેલો પ્રશ્ન છે સુઘરી કેવી રીતે ઘર બનાવતી હશે તો સુઘરી ઘાસના જે તણખ લાવવું હોય એને ગૂંથીને માળો બનાવતી હશે બીજું તમે વાદળ હોય તો શું શું કરો તો હું વાદળ હોઉં તો રંગબેરંગી કપડાં પહેરું પાઠમાં જેમ આવ્યું ને એ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા જાઉં એક જગ્યાએથી બીજી જગ્યાએ રસવા જાઉં અને વાદળની જેમ કે હસવા લાગવું આપણે પાઠમાં જોયું ને એ જ રીતે આપણે બધું કરી શકીએ ત્રીજો પ્રશ્ન છે દ્વિજ અને એવા ફાંટી આંખે શું જોઈ રહ્યા તો કોશે તો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું ત્યારે તેની પાંખો છોટેલી હતી જ્યારે તેણે પોતાની પાંખો ધીમે ધીમે ખોલી ત્યારે દ્વિજ અને એવા ફાટી આંખે જોઈ રહ્યા હતા હવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ચોરસમાં ટીક એટલે હાસાની નિશાની આપણે કરવાની છે જોઈએ આપણે પહેલો પ્રશ્ન ઉંદર રહે છે તો બ જવાબ આવશે ધર્મ પછી ટીકુ બહેન તો શેના શોખીન હતા તો કે વાંસન ના તેજી સાવ ટબુકલા એ ફોરાને તો હું જવાબ આવે તો કે ખોબામાં લઈ આવું જળહળ તો સૂરજ તેજ હવે સે પ્રશ્ન 4 છે નીચેના વાક્યો વાસી તે મુજબ વાક્યને ચિત્ર સાથે જોડવાનું છે પેલું ચિત્ર આપણને ટીવીનું આપ્યું છે તો એનું કામ શું છે તો કે હું દરેકનું મનોરંજન કરું છું પછી બીજું ચિત્ર આપણને પ્લેનનું આપેલું છે તો કે તમારા પરથી છાલ્યું જાય તો તમને કંઈ ન થાય એવું વાહન છે એટલે એ જવાબ એ સાથે જોડવાનું પછી ત્રીજું ચિત્ર છે ટેબલનું તો કે હું ચાર પગ હોવા સાથે ચાલી શકતું નથી અને પાંચ ચોથું ચિત્ર છે પતંગિયાનું કે હું ફૂલો પર બેસું છું આ રીતે તમારે જોડકા જોડવાના હતા પાંચમો પ્રશ્ન છે નીચેના ઉદાહરણ મુજબ વાક્યમાં વિશેષણ ઉમેરી વાક્ય ફરીથી લખો વિશેષણ ઉમેરવાનું કીધું છે એટલે કંઈક હોય એવું કે મારા ઘરે ગાય છે વિશેષણ આપણે જોઈએ તો હું ઉમેરેલું છે તો કે મારા ઘરે સફેદ ગાય છે એ જ રીતે નવ્યાએ ફૂગો ફૂલાવ્યા તો નવ્યાએ રંગીન ફૂગા ફૂલાવ્યા બીજું ભવ્ય પાસે પેન્સિલ છે તો ભવ્ય પાસે સરસ મજાની પેન્સિલ છે અથવા તો સરસ પેન્સિલ છે અથવા તો સારી પેન્સિલ છે એવું તમે બધું લખી શકો પાંચમાં પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો તો જો ઉદાહરણ હું છે કે અહીં બે માટલા છે કાઉન્સમાં હું આપું છું એક તો અહીં એક માટલું છે એ જ રીતે પ્રવીણના શર્ટમાં બે છે કાઉસમાં આપણને એક આપ્યું છે તો પ્રવીણના શર્ટમાં એક ખીચવું છે બીજું વાક્ય છે આંબાના ઝાડ પર એક ચકલી બેઠી છે કાઉસમાં આપણે ચાર આપ્યા છે તો આંબાના ઝાડ પર ચાર ચકલીઓ બેઠી છે છઠ્ઠો પ્રશ્ન છે એમાં અ છે કે આપેલ કોષ્ટકમાંથી શરીરના ત્રણ અંગોના નામ શોધીને લખો તો અહીંયા મો કાન દાંત નાક અને ગરદન આપણે પાંચ શબ્દ ગોત્યા છે ગરદન દાંત નાક મો અને કાન એ જ રીતે પ્રશ્ન સવાયમાં બ છે નીચે આપેલ શબ્દના મૂળાક્ષરને યોગ્ય રીતે ગોઠવીને શબ્દો બનાવો તો અહીંયા નખી તો અહીંયા શોખીન પછી પેલું છે એમાં સદીવ તો દિવસ બીજું છે લબાગીત તો બાલગીત અને ત્રીજું છે કા આશ તો આ કાશ હવે છે પ્રશ્ન સ એમાં ક ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો હવે ચોપડી અને રાજા આપ્યું છે તો ગુજરાતીની ચોપડીમાં રાજાની એક સરસ વાર્તા હતી હવે આપણે પહેલું છે આકાશ અને પતંગ તો આકાશમાં રંગબેરંગી પતંગ ઉડે છે બીજું છે દૂધ અને સવારે તો મારા ઘરે દૂધ લેવા સવારે દનૈયા આવે છે અથવા તો મારે દૂધ લેવા સવારે બહાર દુકાને જવું પડે છે અલગ અલગ રીતે તમે જે લખ્યું હોય એ સાચું હોય હવે સાતમો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો એમાં દુઃખ થાય ગભરાઈ જવું મજા આવે ખુશ થઈ અને ડર લાગે પહેલું છે સર્કસમાં વાંદરાને સાયકલ ચલાવતા જોઈને હું આવે આપણને મજા આવે બીજું છે તમારું ગમતું રમકડું ખોવાઈ જાય ત્યારે તો શું થાય દુઃખ થાય ત્રીજું છે રંજનને તેની મમ્મીએ ઢીંગલી લાવી આપી તો તે હું થઈ ગઈ ખુશ થઈ ગઈ ચોથું આકાશમાં વીજળીના સમકારા થવાથી ગભરાઈ જવાય છે અને પાંચમું રસ્તા પર પસાર થતાં સાથ જોઈને શું લાગે તો કે ડર લાગે આઠમાં પ્રશ્ન છે નીચે આપેલા વાક્યમાં ખોટા શબ્દ ઉપર ચોરસ કરવાનું કીધું છે તો જો પહેલો શબ્દ છે મારા દાદા આમાં રકાબીમાં ચા હોય તો આ જે છે લાલ કલરથી આપણે ટીક છે ત્યાં ચોરસ કરવાનું થાય છે બીજું છે આર્યન પછી અહીંયા કાગળ અને કાળક બે આપ્યું છે તો કાળકને આપણે જ કીધી નાખીએ એટલે આર્યન કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે છે ત્રીજું છે રસ્તાઓ ડાંબરના બનેલા હોય છે અને સોતું છે ભાવેશ બોરનો ઠળિયો ગળ ગયો ઠળિયો છે શેકી નાખવાનું છે આ રીતે સરસ મજાનું જે પેપર હતું ગુજરાતીનું એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું હવે પાછા મળીએ આપણે બીજા પેપરના સોલ્યુશનમાં તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં